સમાંતર શ્રેણીનો પાછો એક દાખલો આપણે ગણીએ. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49, એટલે કે 7 પદોનો સરવાળો 49 S7 બરાબર 49, અને 17મું પદ નહીં, અહીંયા પણ 17 પદોનો સરવાળો, એવું પણ ટેક્સ્ટબુકમાં એ ભૂલ છે, આપણે સુધારવું પડશે. ગણિતમાં તમારી ટેક્સ્ટબુકમાં પણ લખવું પડશે તમારે 17 પદોનો સરવાળો, 17મું પદ નહીં, 17 પદોનો સરવાળો S17 પણ કેટલો છે, 289. તો તેના n પદોનો સરવાળો Sn મેળવવાનો છે. હવે જો Sn નું સૂત્ર આપણને આવડે છે, n ના છેદમાં 2 2a + n - 1 ઇન્ટુ d, એટલે કે S7 નું સૂત્ર આપણને આવડે છે 7/2 2a + 7 - 1 ઇન્ટુ d, જ્યાં જ્યાં n દેખાય ત્યાં કેટલા લખવાના, 7. હવે S7 ની જગ્યાએ 49 બરાબર 7 ના છેદમાં 2 2a + 6 ઇન્ટુ d, આ 2 ને ધક્કો મારીએ છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં જાય, અને 7 ને ધક્કો મારીએ અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં જાય. 77 49 7 2 14, અને 2a + 6d. હવે જો 2 બધામાંથી કોમન કાઢવામાં આવે તો આના અડધા 7, અહીંથી 2 નીકળી ગયા, અહીંયા 3 2 6, એટલે કેવું સમીકરણ આવ્યું, a + 3d બરાબર ની આ બાજુ 7, a + 3d બરાબર 7. હવે જો આને કહી દઉં સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 1 અને 2 મારે લોપની રીતે ઉકેલવાના છે. સમીકરણ 1 આવી ગયું, બીજું બનાવું. હવે જો ડાયરેક્ટ 17 પદોનો સરવાળો લખીએ, 17 પદોનો સરવાળો 289, આ બાજુ 17 ના છેદમાં 2, આ બાજુ 2a + 17 - 1 ઇન્ટુ d, આ બે ની અદલા બદલી કરીએ બરાબર ની આ બાજુ 7, 17 છેદમાં જાય અને 2 અંશમાં જાય, 17 ગુણ્યા 17, 17 નો વર્ગ છે 289, 17 ગુણ્યા 17, 17 દુ 34, આ બાજુ 2a + 17 માંથી 1 જાય 16d. હવે આમાંથી 2 કોમન કાઢવામાં આવે તો અહીંયા ખાલી a વધે, અહીં 16 ના અડધા 8d, અને અહીં 17 દુ 34, સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2 મારે લોપની રીતે ઉકેલવા પડશે. કઈ રીતે ઉકેલીએ, સમીકરણ 1 છે a + 8d બરાબર 17, આની નીચે સમીકરણ બીજું પકડીને લખીએ a + 3d બરાબર 7. જો નિશાની બદલાવવામાં આવે તો આને કહેવાય લોપની રીત, એ ઉડી જાય લોપની રીત. વિચલ શું એક સમીકરણમાં આપણે ભણી ગયા, 8d માંથી 3d જાય એટલે કે 5d, અને 17 માંથી 7 જાય એટલે 10, d બરાબર 10 ના છેદમાં 5, 5 દુ 10, d બરાબર 2, d બરાબર 2 સમીકરણ નંબર 1 માં મૂકતા a + d ની જગ્યાએ 2 લખીએ તો a + 3 દુ 6, ઈ 6 બરાબર ની આ બાજુ હવે 7 માંથી બાદ કરીએ તો a બરાબર 1. હવે પ્રશ્ન એમ પૂછ્યો આના n પદોનો સરવાળો મેળવો. હવે n પદોનો સરવાળો મેળવવાનું સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 2a + n - 1 ઇન્ટુ d, જ્યાં a દેખાય ત્યાં 1 લખવાનું અને d દેખાય ત્યાં 2. આપણે સાદું રૂપ આપીએ n ના છેદમાં 2, જો અહીંયા a ની જગ્યાએ 1 લખીએ એટલે 2 એકુ 2, અને d ની જગ્યાએ જો 2 લખવામાં આવે તો 2 અંદર ગુણાય, n ના છેદમાં 2 2 અંદર ગુણાય તો 2n અંદર ગુણાય તો 2, આ 2 2 ઉડી જાય, પછી સાદુરૂપ કેવું આવે છે n ના છેદમાં 2 અને અહીંયા બીજા ગુણાકારમાં 2n, જો 2 2 કેન્સલ થાય તો n ગુણ્યા n એટલે n નો વર્ગ. જો સાદુરૂપ આવ્યું Sn બરાબર n સ્ક્વેર, Sn બરાબર n સ્ક્વેર, આ તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેળવવાનું સૂત્ર છે. અયુગ્મ સંખ્યાનો સરવાળો મેળવવાનું સૂત્ર Sn બરાબર n સ્ક્વેર, અને અહીં લખી નાખું યુગ્મ સંખ્યાનો સરવાળો મેળવવાનું સૂત્ર Sn બરાબર n કૌંસમાં n + 1. આ એક વધારાનું સૂત્ર છે, જો MCQ બોર્ડમાં પૂછાય તો ધ્યાનમાં રાખવાનું. યુગ્મ સંખ્યાનો સરવાળો મેળવવાનું સૂત્ર Sn બરાબર n + 1, અને આ છે અયુગ્મ સંખ્યાનો સરવાળો મેળવવાનું સૂત્ર. જો અયુગ્મ સંખ્યા જ છે, આપણે જોઈએ અહીંયા રકમમાં 7 પદોનો સરવાળો, 7 પદોનો સરવાળો એટલે કે n બરાબર કેટલા છે, 7, n બરાબર 7,
सात पदों नो सरवाळो एस सेवन बराबर सात नो वर्ग सतीस सती केटलो थाय ओगन पचास सत्तर पदों नो सरवाळो सत्तर नो वर्ग केटलो छे सत्तर नो वर्ग बसो नेव्यासी जो रकम मापेलू छे सात नो वर्ग सात पदों नो सरवाळो ओगन पचास अने सत्तर पदों नो सरवाळो बसो ने नेव्यासी एटले के एन पदों नो सरवाळो एन स्क्वेर आने कहेवाय अयुग्म प्राकृतिक संख्या की श्रेणी अयुग्म अयुग्म संख्या की श्रेणी नु सूत्र आयु एस एन बराबर एन स्क्वेर।